અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સુરક્ષાના ભાગરૂપે રૂપિયા 35 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે નગરપાલિકા દ્વારા બોર્ડ મીટિંગમાં શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવા અંગેનો એક ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 35 લાખના ખર્ચે આ કેમેરા શહેર વિસ્તારમાં લગાવવામાં આવશે। કેમેરા લગાવવાની કામગીરીને વેગવંતી બનાવવા માટે યુએન વ્યુ ટેકનોલોજી ઇન્ડિયા પ્રોજેક્ટના હેડ મિલિંદ પાટીલ તેમની ટીમ સાથે અંકલેશ્વર શહેર ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતન ગોળવાળા તેમજ શહેર પોલીસ મથકના પીઆઈ ઓપી સિસોદિયા સાથે જે વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાના છે તે વિસ્તારની મુલાકાત લઈને સર્વેની કામગીરી હાથ ધરી હતી। અંકલેશ્વર શહેરમાં હાલમાં રેલવે સ્ટેશન પાસે 3 રસ્તા સર્કલ, જીનવાલા સ્કૂલ, ચૌટા નાકા, ભરૂચી નાકા, હાંસોટ રોડ, એશિયાડ નગર એમ કુલ 6 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। આ અંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતન ગોળવાળાએ જણાવ્યું હતું કે નગરપાલિકા તેમજ શહેર પોલીસ મળીને સીસીટીવી પ્રોજેક્ટ પર કામગીરી કરશે અને આવનાર સમયમાં શહેરના આંતરિક રસ્તાઓને પણ કેમેરાથી સજ્જ કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 35 લાખ રૂપિયાના ખર્ચે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી લઈને ઈશાળગઢ સુધીના સીસીટીવી કેમેરાનું લગાવવાનું એક ઘટફોડમાં અમે લીધું છે। એના સંદર્ભમાં આજરોજ સીસીટીવી કેમેરા કઈ રીતે લગાવવા એના માટેની ટેકનિકલ ટીમ પૂનાથી આવે, જેમને પૂનામાં પણ કેમેરા લગાડ્યા છે એ ટીમ છે અને તે આપણા શહેરના પીઆઈ સાહેબ પણ અમારી સાથે જોડાયા। અમે 3-3 ભેગા થઈને નગરપાલિકા કરશે, પરંતુ તે આયોજન જે છે એ રોકવા માટે પોલીસ સ્ટેશનના હાથમાં રહેશે અને ટેકનિકલ ટીમમાં 3 જણા ભેગા થઈ અને આ લગભગ 35 લાખના અંદાજિત ખર્ચે પહેલા ફેઝમાં આપણે સીસીટીવી જે સ્ટેશનથી લઈને એશિયાનગર સુધી લગાવવાનું આપણે કાર્ય હાથ પર લીધું છે, એના સર્વે માટે અમે આજે નીકળ્યા છે।